ભરૂચના લાલ બજાર ગઢિયાવાડ ખાતેથી પુત્રની લાલશામાં પોતાની જ બહેનના 10 માસના માસૂમ બાળકનું અપહરણ કરનાર બહેન અને તેના પતિને બી ડિવિઝન પોલીસે દમણથી ઝડપી પાડી માસૂમ બાળકને તેની માતાને સોંપ્યો હતો, જ્યારે અપહરણ કરનાર દંપતીને જેલ ભેગા કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના બામણિયા ઓબારા ખાતે રહેતી સોનલ વસાવાના 16 વર્ષ પહેલા હજીરાના ટેકરા ખાતે રહેતા સોમચંદ છનાભાઈ વસાવા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનના ભાગરૂપે તેમને 3 સંતાનો થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે ખટરાગ ઊભો થતા તેમણે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ સોનલ તેના માતા પિતા સાથે રહેતી હતી અને કડિયા કામની મજૂરી કરતી. 2012માં તેની સાથે કામ કરતા ઉત્તર પ્રદેશના કડિયા રમણના ભાઈના પુત્રના લગ્ન હોવાથી તેની સાથે તે ઉત્તર પ્રદેશ ગઈ હતી અને ત્યાં 20 દિવસ રોકાઈ હતી. તેના લોકોએ સોનલને રમેશ પ્રસાદ ભગીરથ પ્રસાદ નામનો છોકરો બતાવતા તેને ગમી જતા બંને ઉત્તર પ્રદેશના દેવરિયા તાલુકાના આનંદનગર ખાતે દુર્ગા માતાના મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને 2 મહિના બાદ ભરૂચ પરત આવી બંને પતિ પત્ની કડિયા કામે વળગ્યા હતા. રમેશ પ્રસાદે પુત્રીની ઝંખનાક વ્યક્ત કરતા સોનલે પોતાના 3 પુત્રો બાદ નસબંધી ઓપરેશન કરાવી દીધાનો ઘટસ્ફોટ કર્યો હતો. જોકે બંનેને પુત્રની લાલસા હોય તેમણે ભરૂચના લાલબજાર ઘડિયાળવાડ ખાતે રહેતી સોનલની નાની બહેન છની તરંગભાઈ માસ્તરના 10 માસના પુત્ર યુગનું અપહરણ કરવાની યોજના બનાવી હતી. 23 જૂનના રોજ 10:45 સોનલે તેની બહેનના ઘરેથી 10 વર્ષના માસૂમ યુગને લઈ જઈ ફોન કરી તેને કોઠી રોડ ઉપર ગોકુળની વાસમાં રમાડવા માટે લઈ ગઈ હોવાનું કહ્યું હતું. જોકે તે પરત ન થતાં છનીબેને તેની શોધખોળ આરંભી હતી. આ બાજુ સોનલ અને તેનો પતિ રમેશ પ્રસાદ ભગીરથ પ્રસાદ આ બંને 10 વર્ષના માસૂમનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે છનીબેન માસ્તરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સોનલ અને તેના પતિની શોધખોળ આરંભી હતી. ફરિયાદી છનીબેન પાસેથી મેળવેલ ફોન નંબરોને ટ્રેસ કરતા બંનેનું લોકેશન દમણ ખાતે મળ્યું હતું, જેના આધારે પોલીસે દમણ જઈ સોનલબેન અને તેના પતિ રમેશ પ્રસાદની ધરપકડ કરી માસૂમ યુગને છોડાવી તેના માતા પિતાને પરત કર્યો હતો. અપહરણ કરવાનું કારણ એ છે કે જે આરોપીની મોટી બેન સોનલ છે એને સોમચંદ સાથે 15 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા અને એને 3 સંતાનો હતા. ત્યાર પછી એને ઓપરેશન કરાયેલું હતું. ત્યાર પછી એને 5 વર્ષ પહેલા જે એનો યુપીનો છે રમેશ પ્રસાદ ભગીરથ એની સાથે એને લગ્ન કર્યા તો એને છોકરા નતા થતા એટલે પેલા એ કીધું કે આપણા છોકરા નતા થતા તો આપણે એને કીધું કે તારા બેનનો છોકરો છે આપણે લઈ જઈએ એ રીતના પેલા એ કરી અને પછી 23 તારીખે લઈ અને આ લોકો દમન જતા રહ્યા. આરોપીઓ કોણ છે? ગુનાહિત તો ભૂતકાળમાં તો એવું છે કે હાલમાં તો તપાસ ચાલુ છે, એમને પકડાય છે, ઇન્ટ્રોગેશન અમારું ચાલુ છે બરાબર. તપાસ દરમિયાન જે બીજા ગુનાઓ આમ તેમ હશે તો સપાટી પર આવશે. પોલીસે અપહરણ કરતા સોનલ અને તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.